જામનગરના સીમાળે કનસુમરાના પાટિયા નજીક મયુર એવન્યુ સોસાયટીમાં ત્રણ મકાનમાં તસ્કરોએ હાથ ફેરો કરી પોલીસને પડકાર ફેંક્યો છે પિયુષભાઈ મઘોડિયા પરિવાર સાથે જૂનાગઢ સોમનાથ તરફ ફરવા ગયેલા ત્યારે પાછળથી તેમના ઘરનો દરવાજો તોડી ચોરી થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે સાથે જ તેમની પાડોશમાં રહેતા જયંતિલાલના મકાનમાં તથા નરેશભાઈના મકાનમાં પણ ચોરી થઈ હોવાની માહિતી છે પિયુષભાઈના ઘરે પોણા ત્રણ લાખની મત્તા ચોરાઈ હોવાનું બહાર આવ્યું છે અન્ય મકાનમાંથી ત્રણ હજારની તથા અઢાર હજારની મતા ગઈ હોવાની માહિતી છે તસ્કરોએ એક મકાનમાંથી ચંપલ ચોરી તેને બીજા મકાનમાં છોડી દીધા હતા ડોગ સ્કોડની તપાસને ગેરમાર્ગે દોરવા આવું કરવામાં આવ્યું હોય તેવી સંભાવના છે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે મારું નામ પિયુષ ગોવિંદભાઈ મોગુડિયા છે હું અહીંયા જામનગર મયુર એવન્યુ એકસો સાડત્રીસ પબ્લિક સત્તર આહિર કન્યા છાત્રાલયની બાજુમાં રહું છું અને શનિવારે રાત્રે અમે ફેમિલી સાથે સોમનાથ અને જુનાગઢ બાજુ ફરવા નીકળેલા અને સોમવારે સવારે બાજુ પાડોશીમાંથી જાણ થઈ કે તમારો દરવાજો ઘરનો દરવાજો ઓપન છે તો બરાબર ચેક કરતાં ખબર પડી કે દરવાજાનો મેન ડોરનો લોક જ તૂટેલો છે એનો આગળ નકૂચો એ પછી ત્યાંથી જાણ કરતાં અમે લોકો ધારી પહોંચેલા તો ધારીથી અમે પાછા રિટર્ન થયેલા જામનગર સાંજના ટાઈમે જામનગર આવી પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને એ પછી અમે પોલીસ સ્ટેશનમાં પાછા બીજી વખત ગયા અને ત્યાં પણ એને જે જે ચોરાયેલી વસ્તુઓ હતી એનો એ લોકોને લિસ્ટ સહિત એને આપેલું અને લેખિતમાં એને ફરિયાદ આપેલી અંદાજિત કુલ ત્રણ લાખની આસપાસ ત્રણથી સાડા ત્રણ લાખ રૂપિયાની આસપાસ થાય છે જેમાં રોકડ રકમ દસ હજારની આસપાસ હતી તેમજ સોના અને ચાંદીના દાગીના જેમાં સોનાના પાંચ સાડા પાંચ તોલાની આસપાસ સોનાના દાગીના હતા અને તેમજ ચાંદી જામનગર નજીક ધુઆઓ પાસે ધીંગેશ્વર મહાદેવના મંદિર પાસેથી એક મહિલાનો મૃતદેહ નગ્ન અવસ્થામાં મળતા પોલીસ દોડી આવી હતી મૃતક મહિલાના ચહેરા પર હથિયારો વડે ઈજા પહોંચાડાઈ હોવાના નિશાન જોવા મળ્યા હતા જેના ઉપરથી મહિલાની હત્યા કરવામાં આવી હોવાની આશંકા સાથે પોલીસ દ્વારા તપાસ આરંભ કરવામાં આવી છે ફિલ્મી અંદાજના ઘટનાક્રમે સ્થાનિકોમાં ચર્ચા જગાવી છે જામનગરની કામદાર કોલોનીમાં રહેતા હસમુખભાઈ જયંતીલાલ ગુજરાતી નામના વ્યક્તિએ પોતાના ભત્રીજા સહિતના લોકોએ કરોડોનું ફુલેકું ફેરવ્યું હોવાની પોલીસને રજૂઆત કરતા કરોડોની ઠગાઈનું પ્રકરણ પ્રકાશમાં આવ્યું છે જયંતીભાઈના સુરત રહેતા ભત્રીજા નિખિલ ગુજરાતીએ જયંતીભાઈને રોકાણનું બે ત્રણ ગણું વળતર આપવાની લાલચ આપી પોતાની કથિત કંપનીમાં રોકાણ કરવા મનાવ્યા હતા તેણે કિરીટ જાદવ ચિરાગ વેગડા જીતુભાઈ રમઝાન મહેક પટેલ લાલા વગેરે શખ્સો સાથે બેઠકો કરાવી હતી હસમુખભાઈએ પોતાના તથા પરિવારજનોના રૂપિયા સાતથી આઠ લાખનું રોકાણ કર્યું હતું જે રકમ નિખિલ અને તેના સાગરીતો ઓળવી ગયા હોવાનું બહાર આવ્યું છે આ ટોળકીએ જામનગર ઉપરાંત રાજકોટ પોરબંદર રાણાવાવ કચ્છમાંથી અંદાજે દોઢસો લોકો સાથે ઠગાઈ કરી અંદાજે રૂપિયા પાંચ કરોડનું ફૂલેકું ફેરવી નાખ્યું હોવાની ચર્ચા છે પોલીસે પ્રાથમિક તપાસ આરંભી છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીકના વર્તુ બે ડેમમાં લંપીગ્રસ્ત ગાયનો મૃતદેહ તરતો જોવા મળતા ખડભડાટ થયો છે આ પંથકમાં પચીસ ટકા વિસ્તારને આ ડેમમાંથી જ પાણી પૂરું પાડવામાં આવે છે લંપીગ્રસ્ત પશુના મૃતદેહથી ડેમનું પાણી પ્રદૂષિત થયું છે જેને પગલે રોગચાળો ફેલાવાની આશંકા છે લંપીથી મૃત્યુ પામતા પશુઓના મૃતદેહોના યોગ્ય નિકાલની વ્યવસ્થા તંત્ર દ્વારા ન કરવામાં આવતા કોઈએ મૃતદેહ પાણીમાં વહાવી દીધો હોવાનું અનુમાન છે